સમગ્ર દેશ સહિત નવસારીમાં પણ લોકડાઉન ને કારણે જરૂરિયાતમંદ લોકોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે શહેરની સામાજિક સંસ્થાઓ સખાવતની શરૂઆત કરી છે ત્યારે શહેરના અલીફનગર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નવ યુવાનોએ શહેરમાં હજારો કિલોની કીટ બનાવી વિવિધ જરૂરિયાતમંદ વાળા વિસ્તારોમાં વિતરણ કરવાની શરૂઆત કરી છે ત્યારે આજ રોજ જરૂરિયાતમંદ લોકોને ત્રણસો કીટનું વિતરણ કર્યું હતું જ્યારથી શહેરમાં લોકડાઉન ની શરૂઆત થઈ છે ત્યારથી જ રોજના બે હજાર કીટ નું વિતરણ કરતું આ ગ્રુપ શહેર અન્ય સંસ્થાઓ માટે દિશા સૂચક કામગીરી કરી રહી છે મિનહાઝ મારું નામ છે અને અમારો આજે લંગરવાર છે અને અમારા અલીફનગર ને બીજા અમારા જે સાથીઓ છે આપણે અમારા જુનેદભાઈ છે શાહિદભાઈ છે અમારી આ ટીમ કામ કરી રહેલી છે અને એમાં આજે અમારી ઘણી મોટી મદદ થઈ એપીએમસી માર્કેટમાં નવસારી જલાલપુર તાલુકા બાગાયત તરફથી લગભગ છસો કિલો શાકભાજી અમને આપવામાં આવી અને તેનું આજે વિતરણ ચાલી રહેલું છે અહીંયા જૈન દેરાસરની બાજુમાં જે ગરીબો રહેતા છે દેવીના પાર્કની અંદર રામજી ખત્રીમાં અને એ સિવાય અમારા મખતુમપુરા વિસ્તારના ત્યાં બધે જ આજે કીટનું વિતરણ કરવામાં આવી રહેલું છે આ ટીગરા નવી વસાહતમાં લગભગ બસો ઘરોની અંદર આ શાકભાજી પહોંચાડવામાં આવેલી છે એ સિવાય આ અમારા ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલા લગભગ ત્રીસથી પાંત્રીસ મકાનો આમ આજે બાગાયતના આપેલા માલના જરીએ લગભગ એક હજાર ઘરોમાં શાકભાજી પહોંચાડવામાં આવી રહેલી છે તે કામ અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહેલું છે